સમાચારોની વાત કરીએ સૌપ્રથમ રાજકોટની વાત કરીએ તો રાજકોટના ધોરાજીમાં પાણી મુદ્દી કુંવરજી બાવળિયાને પત્ર જ્યારે ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ પત્ર લખ્યો નર્મદાની લાઇનમાંથી પાણી આપવા માંગ કરી છે ધોરાજીમાં દસથી બાર દિવસથી પાણી વિતરણ થતું હોવાની ફરિયાદ બે દિવસ પહેલા ધારાસભ્ય વિરુદ્ધ લાગ્યા હતા પોસ્ટર જ્યારે નર્મદામાંથી ધોરાજીને નવ એમએલડી પાણી આપવા માંગ કરાઈ તો ઉનાળાની શરૂઆત થતાં છોટાઉદેપુર જિલ્લાના કવાંટના કોચવડ ગામે પાણીનો પોકાર ઉઠ્યો છે પાણી માટે મહિલાઓનો રજળપાટ કરવાનો વારો આવ્યો છે જ્યારે ગામના તમામ બોર સુકાઈ ગયા છે બે બેડા પાણી માટે મહિલાઓને કલાકો સુધી બોર પાસે બેસી રહેવું પડે છે વર્ષોથી ઊભી કરવામાં આવેલી ટાંકી શોભાના ગાંઠિયા સમાન બની છે તો હાલમાં સરકારની નળસિંહ જલ યોજના પણ આ ગામમાં નિર્થક નીવડી છે અહીં મુકવામાં આવેલા નળ ફક્ત જોવા પૂરતા જ છે નળમાં આજ દિન સુધી પાણી નથી આવ્યું તેવા આક્ષેપ આ ગામ લોકો કરી રહ્યા છે ગામ લોકોની માંગ છે કે જલ્દીથી જ ગામમાં પાણી માટે વ્યવસ્થા કરવામાં આવે કામ કે એવી બહુ તકલીફ પડે એટલે અમારે પાણી જોઈએ નળો ના નળો નહીં આવતું ને કઈ નર્મદા નું પાણી અહીંયા આવ્યું ને કોચવાડ ગામે કોઈ દિવસ આવ્યું પછી અમે બીજી જગ્યાએ પણ પ્રયત્ન કરીએ છીએ આપણે નર્મદા યોજના છે નર્મદા નદી નદી છે એ હમણાં મહારાષ્ટ્ર કચ્છ અંદર પહોંચી રહ્યું છે પાણી તો ખાલી અમારે પાંત્રીસ કિલોમીટર છે તો આ ગામની અંદર આટલું એક કેનલ જેવું પાણી અમને આપતા હે પેલું આપે છે પણ નળજળ યોજના છે તો એમાં ટીપુ પણ પાણી નથી આવતું અહીંયા સકલા પણ આવે છે પણ પાણી નહીં આવતું તા કાથું પાણી લાવવા પાણી જોવી રહ્યો અમને પાણી ડાલુ પડે નહી આવતું નહી આવતું એક બે ઢેગડો ફરાય તે પાણી નહીં હે અમે બધા જ મદદ કરીએ છીએ કોતર ની અંદર ખોદીએ બી છે પણ તે છતાં પાણી નહી મળતું એટલે અમારે પાણીની બહુ તંગી છે